બિયારણ માટે એડવાઇઝરી જાહેર કરી છે. તેમણે નકલી બિયારણ મુદ્દે સંયુક્ત ખેતી નિયામકનું નિવેદન આપ્યું છે. નિવેદનમાં કપાસનું બિયારણ સરકાર માન્ય સંસ્થા પાસેથી ખરીદવું, જુદા જુદા પાકોનું વાવેતર કરવું, અધિકૃત લોકો પાસેથી બિયારણની ખરીદી કરવી, તો પાકા બિલનો આગ્રહ રાખવો તેમજ બિલને સાચવી રાખવાની બાબતો દર્શાવેલી છે. તો બિયારણની જાત ઉપર કેટલા ટકા દર્શાવ્યા છે તે જોવું અને ગમે ત્યાંથી સસ્તું બિયારણ ન લેવું. નકલી બિયારણ લાગે તો કમિટી સમક્ષ ફરિયાદ કરવી અને ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવો. ગ્રાહક સુરક્ષામાં પણ જે તે કંપની પાસે વળતર માંગવું જોઈએ. હાલ 537 બિયારણના નમૂના લીધા હતા, જેમાંથી 138 જેટલા બિનપ્રમાણિત નમૂના સામે વહીવટી પગલાં લીધા છે. તો આ ચાલુ વર્ષે 760 જેટલા નમૂનાની ચકાસણી લઈ નકલી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે. જો નકલી બિયારણ હોય તો ઉત્પાદકતા ઘટવી જોઈએ, પરંતુ આજે રૂનું ઉત્પાદન 559 કિલોથી વધી 633 કિલો થયું છે. જે કોઈ સરકાર માન્ય જાતો છે એ બધી જ અસલી જ બિયારણ છે, અને નકલી બિયારણ એટલે કે એમની અંદર કોઈનું નામ સરનામું કે ઠેકાણું લખેલું ના હોય, ઉપર એમાં ઉગાવાના કેટલા ટકા છે એ પણ દર્શાવેલું ના હોય, એ વહેલી પાકતી છે કે મોડી પાકતી, કોઈ પણ વસ્તુ લખ્યા વગર એમ જ ખાલી પડીકું લઈ અને કોઈ આપણને આપતું હોય તો એ ખરેખર એ એક શંકાસ્પદ અને એ નકલી હોવાનું આપણે માની શકીએ. ખેડૂતો માટે મારે અત્યારે એક જ વસ્તુ કહેવાની છે કે જે કંઈ બિયારણ આપણે ખરીદીએ તે અધિકૃત લાયસન્સ ધરાવતા વેપારી પાસેથી જ ખરીદવું, અને સરકાર દ્વારા જે માન્યતા પ્રાપ્ત જાતો છે એ જ જાતોની ખરીદી કરવી જોઈએ, અને એક જ પ્રકારની એક જ જાત અને એક જ પાક આપણી ખેતીમાં નહીં વાવતા જરૂરિયાત મુજબ જુદી જુદી જાતોનું વાવેતર કરવું જોઈએ, અને એક જ પાક નહીં વાવતા જુદા જુદા પાકોનું આપણે ખેતરની અંદર વાવેતર કરવું. લગભગ 23,000 જેટલા નમૂનાઓ લેવામાં આવેલા હતા, એમાંથી 537 જેટલા બિયારણના નમૂના છે એ સબ સ્ટાન્ડર્ડ એટલે કે ઉતરતી કક્ષાના જોવા મળેલા હતા. તેમાંથી 307 ઈસમો સામે અમે રાજ્ય સરકાર દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવેલી છે, અને 133 જેટલા નમૂનાઓ જે બિનપ્રમાણિત થયેલા હતા એમની સામે અમે વહીવટી પગલાં લીધેલા છે, અને જ્યારે લગભગ 97 જેવા હજુ અમારી પાસે કેસ પ્રગતિમાં છે.